સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. હવે તો બેનું ગીતે તકલી એવા લાવ્યું મારો રામ જાણે. હા, આપણને એમ થાય કે આ ગીત સાંભળવા કરતા તો ઉલરમાં આંગળી ભરાઈને મરી જાય, આ જાનમાં જવા કરતા જાન દઈ દઈ એવા ગીત. ઓહો, હમણાં હમણાં હાવ તાજા ગીત એવા એવા. ભગા ભાઈ ભાભી તેરે મસ્ત મસ્ત દઉં, એ રેવા દે રેવા દે, વાડીએ જા વાડીએ જા, કપાવીણી બાપા આ ધંધો રેવા દે. કેવા કેવા હાવ વિટામિન વગેરે ના ગીત આવ્યા. હું કોઈ માથાઓની ટીકા નથી કરતો, કેતો જાઉં ને કહું, પણ યજ્ઞ ની અંદર જેટલો શ્લોક એમ કેવાય કે સાહેબ પવિત્રતા લાવે છે, એટલું લગ્ન ની અંદર જૂનું ગીત પવિત્રતા લાવે છે. ગીતની એવડી તાકાત છે, જૂનું ગીત ગવાતું હોય ને દીકરી એમ કેવાય ફેરા ફરતી હોય તો ગીત ની અંદર થી સમજણ મળી જતી હતી કે હારવેલ માં કેમ જીવાય. બાકી હમણાં તો એવા હાવ. ઓહો, જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સ્વીટકી ખાવ ને મારા બાપ નું હું જાય ઉપાડા હું લીધે હારાવા. એમ આપણે એમ થાય ગીત ગાય કે ઝટકા મારે આપણને આ. ઓહો, એવા 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 ઝટકે થી ગીત ઉપડે. હમણાં 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 ભાઈ મેં ગીત સાંભળ્યું, પછી આમ બેઠી હોય કોલેજમાં ભણતી એક કન્યા કુવારી, કોલેજમાં તારી ડોહી કન્યા કુવારી જો કે ડોઈશુ નો ભણવા જાય. આ ગીત છે કે ઠેકડી છે? મારા ભાઈ ને વર્ષો તો સેન્ડલ પહેરી ફરશો, મારા ભાભી સાસરીએ લીલા લહેર છે, એ રેવા દે લીલા લહેર, કાંઈ નથી ઊંડીડા ગળા પા ખાઈ ગયા તારા બાપ. એક ગામમાં ચોર આવ્યો ને, એક ગામમાં ચોર, આખા ગામમાં ભગવાન આટો મેર્યો ચોર, પણ ચોર બઠિયા કાન કરી ગયો ચોરે આવી. હા હા હા, લુખેશ ના પેટ નું ગામ નથી મળ્યો મારી હાથ પેટીમાં. એમાં વળી એક ઘર હતું તે એમાં ગયો તો વળી બૂટ કાઢીને ગયો, મકાન સારું હતું તે એ બૂટ કાઢીને અંદર ગયો ને, તો ગરદણી બૂટ પહેરીને બેઠો. બોલો આવ ભાઈ, આવી લે લાય બીડી હોય તો ચોર સટકી ગયો કે આ ગામમાં નો ગળાય. હવે ત્યાં લીલા લેર હોય કોઈ દી ભાઈ, પણ ગીત છે એક મંત્ર જેટલું કામ કરે છે. ખેર બહુ સારા ગીતો ભજનો જેમણે રજૂ કર્યા, તાળીઓથી ફરીવાર એમનું સ્વાગત કરો. આપણે ખૂબ આપણે આનંદ કરો છો, બિપિનભાઈ પાસેથી પણ લેર લૂંટવાની છે. હું એ જે મેં ક્યાં એ શરૂ કર્યું છે, હવે તો પાછા આપણા પીએસઆઈ સાહેબ હામાં બેઠા છે, એટલે તો મને ખરેખર મને પોલીસે બહુ ગમે છે. હા, પોલીસ પ્રત્યે મારો પહેલેલી, આ તમને હું ખોટી વાત નથી કરતો, આ પહેલેલી મારે ભાવ, અને ભાવનું પરિણામ ભગાભાઈ હું જે કઈ વાતો કરું એવી મારી ઓલી કરું છું એવું ન કહેતા, એક વાસ્તવિક બન્યું હોય એટલે મારે વાત કરવી પડે. પોલીસ પ્રત્યેનો મારામાં જે ભાવ હતો સાહેબ, મને જ્યારે ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો, અત્યાર સુધીના કોઈ ગુજરાતી ક્ષેત્રના કોઈ ક્ષેત્રના, ફિલ્મ ક્ષેત્ર લઈ લ્યો, કલા ક્ષેત્ર લઈ લ્યો, નૃત્ય ક્ષેત્ર લઈ લ્યો, કોઈ કલા ક્ષેત્રના, ગુજરાતી કલા ક્ષેત્રના કોઈ કલાકારને ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો નથી. આપ બધાની કૃપાથી કાંઈ લાગવગ કર્યા વગર, લાગવગ હાલતી હતી અહીંયા નો લઈ લઈ, લાગવગ તો દિલ્હી થાય ને, આપણે કરી શકીએ તો આપણે નો પદ્મશ્રી એવોર્ડ લઈ આવી, પણ એના કરતાંય એક ભારત રત્ન પૂરતો નહીં પણ ઇન્ટરનેશનલ એવોર્ડ જ્યારે મને મળ્યો અને હું પરદેશમાં ગયો એવોર્ડ લેવા માટે, તો આપણા ભારતના પ્રતિનિધિ તરીકે આપણા સીબીઆઈના વડા જોગિંદરસિંહ એ ભારતના પ્રતિનિધિ તરીકે અહીંયા આવેલા, અને ઓલા લોકોએ મને પૂછ્યું કે જે સરકાર છે અહીંની એ સરકારના હાથે તમારે એવોર્ડ લેવો છે કે તમારા ભારતના પ્રતિનિધિ તરીકે જોગિંદરસિંહ સાહેબ પધાર્યા છે એના હાથે લેવો. મેં કીધું મારા ભારતના આવ્યા હોય ને એમાં સીબીઆઈના વડા હોય એના જ હાથે હું લઉં ને, જેણે પવિત્રતાથી એમ કહેવાય પોતાની નોકરી પૂરી કરી એના હાથે મને એવોર્ડ એનાયત થયો, એટલે એ મને ગમે. હા, મને ગમે એટલે કહું. એક ટ્રાફિક વાળા સીટી મારતા હતા, એક ડોશી જોઈ ગયા, હંહુડી મારી તો ડોશી ખી જાણે, હું મરતો જતો રહ્યા હું હંહુડી માર્યા કે લે ઓલો બેસાડો સાઈડ આપે માં, પણ એને હું ઉડીને મગજમાં ગળી ગયેલી ડોહીને.
એક જણો હોન્ડા લઈને નીકળ્યો ભાઈ, હોન્ડા લઈને નીકળ્યો ને હેલ્મેટ નો કાયદો માથું કાઢી ગયેલો. અમુક અમુક તો હાવ હોન્ડા જ હોય, આગલો પંખો લાલા આમ આમ ઠાકર કડક 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 જાતો તો શીખ બોલાવે ને એમાં ખાતું રોડ ઉપર ઉભેલું અને સીટી મારી કે વિરાટ બોલો આગ તો આગતો કે સાહેબ છે હું કે હેલ્મેટ કેમ નથી કે સાહેબ હટી જજો બ્રેક એય નથી. આને સાહેબે હાવ નવી ભરતીના ધતુડી ફતુડીઓ એને એમ છું કે બ્રેક નું બાનું સટકી જવા હાટું દેશ, બાકી બ્રેક વગર ના થોડા રોડા નીકળ્યા હોય. અરે જાતો તો ક્યાં ઉભો રે કે માનામ સાહેબ હટી જજો માનામ. અને તમને એક કાયમ વાત એક કરી દઉં, થોડુંક અતિયુક્ત લાગે ક્ષમા કરજો, નવી નવી નોકરી હોય ત્યારે સાહેબ કેવું લાગ્યું હોય, પહેલી વાર આપણે જયારે ડ્રેસ પહેર્યો હોય, પહેલી વાર અહીંયા કોઈ પણ વિષયમાં હતો સાહેબ આમાં બેઠા એટલે હું ખાલી કહું, બાકી તમે પહેલી વાર ઓફિસ બનાવી હોય સાહેબ અને પહેલી વાર તમારી ઓફિસની ખુરશી ઉપર બેઠા હોય ત્યારે તમને કેવું લાગ્યું હોય. જયારે ઓફિસે જાઓ ને ત્યારે એ દિવસને યાદ કરીને ઓફિસમાં ગળો, તમારી ઓફિસ તમને કોઈ દી જૂની નહીં લાગે. તમે જયારે વર્ધી પહેરો ત્યારે પહેલી વાર પહેરીથી યાદ કરી અને તમે એ બારા નીકળો સાહેબ, તમે જોઈ લો ઝપાટો. હું પહેલી વાર મોવાના સ્ટેજ ઉપર બેઠો, રાજ્ય મેં કાળા સસમા પહેર્યા, લ્યો આડી આમ સાદર નાખેલી આમ. એક જણો મને કે કાળા સસમા છે ન પહેરાય, મેં કહ્યું પહેલો પ્રોગ્રામ છે તારો ડોહો. પહેલી વાર શિક્ષક બનીને તમે પહેલા ક્લાસમાં ગયા હોવ એ હરખ કેટલો હોય. અરે છોડો યાર, કહી દઉં તમે ક્યાં કોક છો. એ વેહવાળ જોઈને પહેલી વાર ઈનો મોબાઈલ મળ્યો હોય એ આપણે થોરની ઓથ લઈને પછી જે ત્યાં મોબાઈલ લગાડ્યો હોય, આ મેં જોયું છે હો ગામડામાં. હા એ આલી ફોન લગાડે, હા ગુ ગુ બોલો બોલીએ પાછી. અને સાહેબ રિંગટોન ને નોખો મૂક્યો, આની રિંગ વાગે ને તો રિંગ નોખી વાગે. તુજમે રબ દિખતા હે યારા મે ક્યા કરું. વંડીએ સણો એટલે તરત ખબર પડી જાય ગુગેશ નો ફોન આવ્યો. બોલો બોલો આમ ધીમેક દિન આમ પેલા ફોન ની વાત છો સાહેબ. જિંદગીમાં કાયમ ને માટે પેલો ફોન યાદ રાખશો તમારે બે મણે કજિયો નહીં થાય. એનો દાખલો આપું તમને, હાશ્ય લુખુઈ વાત નથી આ. બોલો ફોન માં ગુગે ગુગુ બોલો. હજી બિચારે લગ્ન થયા હોય ને પેલો આટો જ ગયો હોય, મળ્યા ના પૈસાનો પાટ ઉઠામણ ના રૂપિયાનો મોબાઈલ લીધો લે રખડી જવો તમે. પંદર જ દી થયા હોય પરિણે આટો જ ગયો હોય, જાય ને આટો. હવે તો બે જણા જાય, હવે તો બે પતિ પત્ની બે જાય માંડવો જોવા. અમારો ઘૂઘુ ગયો પહેલી વાર માંડવો જોવા, હવે હાહુ ને હરખ છો ગુગેશ આવ્યા ગુગેશ આવ્યા. અને ગુગેશ ને તમને કોઈ મોરલા વાળા ટક્યા નાખી દીધા, અને ઘૂઘુઈ મારો દીકરો એ ટક્યા ને કોણીના ટેકા દઈને માગી મોટરસાયકલ ની સામે આંગળીએ ચડાવી, જાણે ભગવાન કૃષ્ણ સુદર્શન ચડાવ્યું હોય એમ. થા તો સસરા આવ્યા, કેમ છો ગુગેશ કુમાર, શું કરે તમારા બાપાની. મારો દીકરો બોલે નહી, એના હાહુ આવ્યા દુખણા લીધા, લે ઘૂઘુ શું કરે તમારો બા. હાળો રામ રામ મળ્યો, જમાવટ થઈ ગઈ. હવે હાહુ પહેલી વાર ભાઈ જમાઈ ઘેરે આવે, લાલા હાહુ ને કેટલો હરખ હોય. અને એ તો મારે લાલા ને જ પૂછવું પડે, બીજાને પૂછવું કોને. ઘરની ગાયના ઘીના પશપશિયા લાડવા કર્યા હાહુએ, હાન ગુગેશ ને જમવા બેહાડ્યા. હાન નું ટાણું, યો ગુગેશ કુમારે આ લાડવો ખાવો જ જોહે. તમારું દીકરું ગુગલું શું કે ઢેન્ટેડે ઢેન્ટેડે. એને હાહુ ક્યાં તો આબરૂ વગીર નો લાગે, હા એની માં જવડી સો ને હામો ઠેન ટેડે કરે.
ગધેડા ને ડોકે હીરો બંધણ હારા ઉભા થઈને આવ્યા. ખા ગુગેશ કુમાર શું યાર, ખાવો જોવે એક લાડુ ટેન્ટેડે હારા ગોથું ખાઈ ગયા. હાળાનો મગજ ગયો કે એક પાટો મારું પણ કે બેન ને ખરાબ લાગશે, એટલે એને વળી વિવેક થી કીધું ગુગેશ કુમાર જો લાડવો ભાવ થી ખાવ ટેન્ટેડે. આખું ઘર ગોથું ખાઈ ગયું કે ટેન્ટેડે હું ટેન્ટેડે 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 કરે. એક ધારો આના આના ખાનદાનમાં રિવાજ છે ખાતા ખાતા ટેન્ટેડે ટેન્ટેડે કરવાનું. પણ દીકરી 15 થી રહીને આવી છે તો એને કદાચ ખબર હોય. એટલે સસરા ઓરડામાં ગયા અને દીકરીને કીધું બેટા હા બાબા કે આ ગુગેશ કુમાર લાડવો મૂક્યો હતા ટેન્ટેડે કે ટેન્ટેડે, એટલે એના ત્યાં તમારા ખોરડે રિવાજ છે ટેન્ટેડે. કે ના પપ્પા એવો થોડો રિવાજ હોય. કે તો શું આ ટેન્ટેડે ટેન્ટેડે? એટલે કે તમે પપ્પા કોઈ દી ગુગેશ કુમાર અરે વાત કરી છે? કે ના બેટા મારી તો એ મર્યાદા રાખે, કોઈ દી મારી સાથે વાતે નથી કરતા, એટલા તો શરમાવશે ને અત્યારે ખાવા બેઠા હતા હાવ હતા એવા થઈને ઉભા રહ્યા ટેન્ટેડે. ના પપ્પા એવું નથી, તમે નબળું ન વિચારો, એવું કાંઈ ગાંડા નથી. કે તો શું આ ઢેંટડે? એટલે તમને પપ્પા કહું, તમે ક્યારે એને વાત કરી કે ના એટલે તમને લાગે તા કેમ થતા કે તોતડા છે. પણ તોતડા ને ઢેંટડે કે એમ કે લાડવા ખાવ તો ઘેન સડે, ન ખવાય ઘેન ઢેંટડે ઢેંટડે ન ખવાય. આમાં ઘણા ઢેંટડે છે, હું તમે કરી જોઈએ. પહેલી વાર મોબાઈલ થોરની હોય 15 દિવસે બિચારી આટો ગઈ હોય, પહેલી વાર ફોન કરે આમ જો ગુગે હા બોલો ને મારા બા છે પડખી બોલો બા તારા હોય પણ આમ જો તારા બાપા ક્યાં ગયા? હાઠિયું ક્યાં હોય ગયા? તારો ભાઈ હેલડી ખાલી કરવા ગયો. આમ જો ગુગે બોલતો ખરી કઈ માં હું બોલું બોલ માન આમ કઈ નથી ગાળું બોલ પણ બોલતો ખરી કઈ કઈ પંદર દિવસના વિયોગ સાંભળજો ત્યારે તમને એની ભાષા એટલી બધી મીઠી લાગતી હોય ને તમે એમ કહો ગાળ પણ બોલ પણ તું કઈક બોલ. અને એનો પુરુષ એક દી એમ કહેતો હોય તું મૂંગી મરજે, તારો પ્રેમ ક્યાં મરી ગયો કોડા? એને યાદ કરો 15 દી ને પછી મોબાઈલ કર્યો એ યાદ કરો. પણ ત્યારે તો આમ તો ગુગે કચલા દી છા એક બે ત્રીજો દી છો હજી તો ત્રણ દી આવે એમાં હું પૂછા કરો કચલા દી છા કચલા દી છા. અને મારા બાપના આમ જો ન ભાઈ આવું તો કહેજો કે આ ગાંડી આમ જો તે તો સહેલાઈથી ત્રણ દી કહી દીધા પણ આમ જો ત્રણ વર ભાઈ જાય એવું લાગે. હો ગુકી બાકી જાય મને બાના હાથ નું ભાવતું નથી. હા ગુગી તો વળી વળી હું કે અમને હું અહીંયા ગમતું છે આ તો રિવાજ હોય એટલે આટો આવવું પડે ગુગુ. બાકી જો મને ગમતું હોય તો તમારા બાપ નો હમ બસ હવાર માં ઉભી થઈ તા પાણી પીવા ગઈ તા ગ્લાસ માં તમે દેખાડા ઘઉં માં તમે દેખાવ બાજરા માં તમે દેખાવ આગળ મગ નો ડબ્બો ઢોળાઈ ગયો એ મગ ભરવા ગઈ તા એમાં તમે દેખાડા. આપણને એમ થાય ધણી છે ધનેડું છે મરી ગયો બધામાં દેખાય. એવો હોંડા લઈને નીકળ્યો હોંડા મને બહુ ગમે છે નહી મારી પાસે. એક જણો હોંડા લઈને સાહેબ નીકળ્યો ને તો કાય ખા જતો લીવર જચલ્યો ને પૂરું કરી નાખેલો. ટ્રક ની સાઈડ કાપવા ગયો ટ્રક ના ડ્રાઈવર પાસે આવીને લાઈન માં આવ્યો ને બરોબર એ હોન્ડા આવડે ઓલો કે આવડો ટ્રક આખું હોન્ડું નહીં આવડતું ગાંડું લાગે હજી ઓલો જવાબ દે ન દે તો મોર ભરમ દિન આગળ થઈ ગયો. આગળ બસ જતી એને કીધું એ હોન્ડા આવડે હોન્ડા ઓલો કે આવડી બસ આખું હોન્ડા નહીં આવડતું વાયુ નું પૂર લાગે ઓલો હજી જવાબ દે ન દે બસ ની સાઈડ કાપી એમાં હોન્ડા સિટી ની સાઈડ કાપી ફોર વ્હીલ ની બાજુમાં આવીને એને કીધું કે એ હોન્ડા આવડે હોન્ડા
ઓલો કે આપડી ગાડી આમ ફોર વ્હીલર કોણ હોન્ડા નહીં આવડતો, હજી બોલે ન બોલે એની સાઈડ કાપી. એ ઘા કરે જતો હતો 140 ઉપર. એમાં કોઈ ખેડૂએ ભગાભાઈ ઇમરજન્સી પાઇપ રોડ ક્રોસ કરેલી, ધૂળનો તાજો બમ્પ બનાવેલો. હા ઉલ્યો બખાક જોમ ઉલ્યો તો ખરો, પણ હેઠે આવીને માથે હોંડા આટી ખાઈ ગયો. હા વાટી ત્યાં ઓલા તૈણે બસ વાળો ટ્રક વાળો ફોર વ્હીલ વાળો તૈણે જોયો કે પડ્યો, એટલે એક બિચારો પડ્યો. હાલો હાલો એ ટ્રક વાળાએ અને બસ વાળાએ હોંડા ઊંચો કર્યું અને ફોર વ્હીલ વાળાએ હેઠે ખેંચી લીધો. તો ઓળખી જાય કે આ તો પૂછતો હતો ઈ છે. ત્યારે ઓલાએ કીધું કે અમને તો હોંડા નથી આવડતો, તને આવડે? ઓલો કે મને નહોતો આવડતો એટલે તમને પૂછતો હતો. આની ભરે કઈ બાજુ આવે સાહેબ, કોઈક પૂછતું હોય તો વાયડા ન સમજતા બિચારાને હળ નો હૂતી હોય તો પૂછતો. એક જણો પોસ્ટ ઓફિસમાં ગયો, પોસ્ટ ઓફિસમાં સાહેબ, પોસ્ટ ઓફિસમાં જઈને કીધું કે મારા પત્ની ખોવાઈ ગયા. ઓલો કે પોલીસ સ્ટેશનમાં લખાય. એ કે ન્યા તો લખાયું તો ગોચ્યા હતા. હમણાં આપણા આ સોમનાથ આપણા કાર્તકી પૂર્ણિમાના દિવસે હું દર્શન કરીને સોમનાથ મંદિરની બહાર સાહેબ હું આવ્યો એટલે બધો પોલીસ સ્ટાફને હોમગાર્ડ મિત્રો ને બધા બેઠા હતા ત્યાં. ખુરશી નાખીને શ્રીફળ મગાવ્યો, નાળિયેર પીતા. એમાં આવડી દીકરી ઓલા હોમગાર્ડની, એ દીકરીને લઈને આવ્યો હોય ભાઈ કે ઘડીક બેહો ને મારી દીકરીને લઈ આવ્યો, તમારી કેસેટ બહુ જોયા કરે. નાની એવી દીકરી લઈને આવ્યો એટલે એ દીકરી વચ્ચે ઊભી હતી આવડા બધા ટોળું વળીને અમે અહીંયા બેઠેલા. એમાં એક ભાઈ ઘાયે ઘા આવ્યા અને છોકરીને વચ્ચે જોઈને અમને ફરતા જોયા. આવીને સીધા કે એ ભાઈ આના મમ્મી ક્યાં અંદર ગોતે છે એને એમ કે પોલીસ વાળા પકડીને લાવ્યા છે ઝડીએ છે. એ કે તમને ઝડી ને? ઓલો કે ઝડી નથી, આ એની માયે ઝણી હી કે હજુ ઊભી પડખે, આ મારી દીકરી છે. અમુક ઘાંઘા બહુ થઈ જાય, ઝડી જઈ છે આપડા પોલીસ વાળા ને. ઝડી નથી કે હજુ એની માં ઝણનાર ઊભી. બીજો હકીકત આ સોમનાથના સાનિધ્યમાં હકીકત મળ્યું. બીજો આવ્યો હોય કે ભાઈ મારા પત્ની નથી મળતા, એટલે ઓલા કીધું ખામે જો ટેબલ છે ત્યાં તમે લખાવજો ત્યાં એલાઉન્સ થાય. તો અમારા પીએસઆઈ લખધર સાહેબ એનો દીકરો મારી આરે, એને ઓલાને કીધું કે લખાવા જામાં પેંડા વેશ પેંડા, ત્યાં થોડી જાહેરાતો કરાવવા જાય, આ મેળામાં તો મોકા જોવાય આમાં સટકવાના. બે જણા હાલ્યા જતા હતા દરિયાને કાંઠે, એમાં બે જણા વાતો કરતા જતા હતા. ભાઈ મારા ઘરે તો દેવી છે, દેવી એટલે માતાજી આવતા છે એમ, મારા ઘરે દેવી છે દેવી. બોલો કે મારે દેવી પણ લેવો જોવે ને કોઈ, કેવો કંટાળ ગયો છે કયો તમે? એના ગીત ન હોય, એની સંસ્કૃતિની વાતો ન હોય. એટલે બોલો હોંડા લઈને નીકળ્યો ને પોલીસે સીટી મારી. ભાઈ હેલ્મેટ કઈ ગયો? બોલો કે મગજ મેટ ને હેલ્મેટ ન હોય સાહેબ, હટી જાય બ્રેક નથી, બ્રેક નથી કીધું ને સાહેબ. એ નવા નવા રોડ ઉપર આડા ઉપર જાતું છું ક્યાં ઉભું રે નહીં. એ કે માના હમ સાહેબ હટી જાય. માના હમ તા તો સાહેબ ને એમણે ઉપાડ્યા સાહેબ. એ સાલું એટલે બે નાખે. એ કે મારી જો પછી પેલા હેન્ડલ પકડો ને કમા પડી જાઓ. સાહેબે એક છે હેન્ડલ પકડ્યું, એક છે ઓલાની વાળી પકડી. સાહેબ એનું હોન્ડા વાળા બે પગ ઠેરાય ત્યારે માઇન્ડ 30 મીટર હોન્ડા ઉભી, પણ સાહેબ ઉતરી જ પડ્યા. બ્રેક વગી ના નીકળો છો, હેલ્મેટ મગજમાં નીકળી ગયો સાહેબ. કારણ કે ઓલા બમ્ફરે ગોઠણી ઢાંકણીઓને જે ટોકરું મારેલી ને, શરમ આવી જાય બ્રેક વગી ના રોડે નીકળો. એ કે મેં તમને પેલા કીધું હતું સાહેબ બ્રેક નથી, તમે ન હટો એમ અમે શું કરીએ? એટલે સાહેબ નો વાક જ નહીં, સાહેબ નો જ વાક, તારો વાક જ નહીં. અમારા ક્યાંથી વાક હોય? તમને કહે છે બ્રેક નથી, બ્રેક નથી માનમ. અને પાછા વાડ્યું અમારી હાથ તમારા સાહેબ દિમાગ આ કરાય. દિમાગ ના દીકરા ધ્યાન રાખવું જોઈએ રોડે બ્રેક વગર. એ કે સાહેબ સાંભળી લેજો, રોડ ઉપર ભટકાય બ્રેક વાળા જ ભટકાય, બાકી બ્રેક વગર ને ખબર હોય ક્યાં રોડે કેટલું હાલવું એ. પણ તમે ઓછી આડા પડો એ તો સપનામાં ખ્યાલ ન હોય ને. લાયસન્સ એ કેવું હોય? ઈ કેવું હોય તો સાહેબે નાક ઉપર ઢીકો માર્યો. હેલ્મેટ નહીં, બ્રેક નહીં, લાયસન્સ નહીં સાહેબ, લાયસન્સ નથી એમ નથી કહેતો, કેવું હોય એમ પૂછું. પછી થોડુંક હામું જોવાય સાહેબ, અમે કોઈના ભલામણના ફોન ન કરાવીએ એટલે ઘા કરી લ્યો.
હું એમ પૂછું છું કેવું હોય એમ, નથી એમ નથી કેતો, કારણ કે મારી પાસે કાગળિયા ઘણા છે, એમાં લાયસન્સ કેવી મને ખબર નથી. સાહેબ કે અરે ગાંડા અવડો ફોટો હોય એમ, કેવું જોવે ને અવડો ફોટો હોય એમ, હોય જ ને, ઉજવાડી દીધો ખોટે ખોટો. સાહેબ આમ ફરીને નથી જોવાતું, ઘડીક તમે મારી જગ્યાએ આવી આવો ને હું તમારી જગ્યાએ આવી આવું, પછી ખબર પડે સાહેબ તમને. સાહેબ કે લાયસન્સ ને દેખાય ને, બોલો ફોટો હોય એવું ને દેખાડું, પણ મને મને કળ ઉતરવા જો. સાહેબ કે આગળ બોલી બધું તો આ બધું એક મારી ગયો તો હરખું થઈ જાય સાહેબ. બોલે ધડ દિન મોટરસાઇકલ નું ડીકી ખોલી નવડો હરીસો કાઢ્યો. સાહેબ ને કે આજે સાહેબ એ મોરી સાહેબ વખત મારા ખાસ નહી. સાહેબ આમ જોયો, બોલે હરીસો આપ્યો જો સાહેબ આમ જોયું. પેલા બોલાય ગાંડા પેલા નીકળ નીકળ્યા નીકળ નીકળ. જમાદાર બોલ્યા સાહેબ ઘણી દાજુ કાઢતા કેમ જવા દીધો, સ્ટાફ નો જ નીકળ્યો. આની અંદર મર્મ બહુ છે. તમારા પોતાના દર્પણ સાફ હશે તો હામા વાળો તમને ખરાબ નહીં લાગે, તમારું પોતાનું દર્શન થશે કે બધાયમાં ભગવાન બેઠો છે. મુખડા દેખ લે દર્પણ મેં, જેના અરીસા સાફ હશે. મેં હમણાં ભૂરાને મોકલ્યો મવા, મેં કે ભૂરા જાને આમ ફર્સ્ટ ક્લાસ મારું મોઢું દેખે ને અરીસો લઈ આવ્યો, અને ભૂરો ગયો હાજે આવ્યો. મને કે દુકાને દુકાન ખોળે નાખે એ કે એમાં તમારું જ મોઢું ને મારું જ મોઢું દેખાય. બોલો લ્યો હવે શું કરી લ્યો તમે બોલો, એ ન્યા મારું મોઢું ગોતતો હતો. બુદ્ધિ તત્વ એવું છે, બુદ્ધિ છે એ અહીંયા છે, અને ભાવ સ્નેહ માયા હેત એ બધું અહીંયા છે, છે વેતનું અંતર. પણ જયારે બુદ્ધિ છે એ હૃદયમાં પરિવર્તન થઈ જાય ત્યારે એ બુદ્ધિ કોઈને છેતરવાનું કામ નહીં કરે, એ આવા કાર્ય કરવાનું જ કામ કરશે. ભગાભાઈનું ધારાસભ્ય પણ અથવા તો ધાના બાપાના દીકરા પણ અને પોતાનું આયર પણ એ લેવલ આપ બધા જાણો છો. પણ એ જ વસ્તુ જ્યારે હૃદય સાથે ભળી જાય છે ત્યારે એ એકના પોતાનું નહીં વિચારે, ત્યારે એ વિચારશે મારા પ્રગણાની શું પરિસ્થિતિ, મારે એ જવું પડે સાહેબ, એટલે એક મને હાલોડાની કડી યાદ આવે. સિંહ સાધુલા એ જી રાખીશ માજાજી, પરદેશોની પ્રી. સાહેબ કૃષ્ણકુમાર સિંહજીના દીકરા ભાવસિંહજી જયારે નાના, વીરભદ્રસિંહ એ નાના છે અને સાહેબ એને ઊંઘ નથી આવતી, ઘોડિયામાં છે એને નીંદર નથી આવતી, આઠ આઠ દી થઈ ગયા છે. કવિ કાગની ની હાજરી છે. થોડાક દિવસો પહેલાની જ આઝાદી પહેલાના થોડાક વર્ષો પહેલાની આ વાત કરું છું. ભાવેણાના શેલા રાજવી કૃષ્ણકુમાર સિંહજી અને એના દીકરા વીરભદ્રસિંહને નીંદર નથી આવતી, ઘોડિયામાં છે. હકીમોને બોલાવ્યા, ડોક્ટરોને બોલાવ્યા, પણ નીંદર સાહેબ આવતી નથી. ત્યારે રાજકચેરીમાં ચર્ચા હાલતી હતી અને એમાં કવિ કાગન્યા દુલાભાઈ કાગની એન્ટ્રી થઈ, હાજર થયા ને, એટલે ચર્ચા જોઈ એટલે કીધું બાપુ શું તકલીફ છે, કે ખબર નહીં કુંવરને નીંદર નથી આવતી. ત્યારે કીધું બાપુ સેજ હું ગઢવુંથી જઈ આવું, કે હા જઈ આવો, અને જાય છે અને કવિ કાગે હાથમાં દોરી લીધી. આ લડું બહુ મોટું છે, પણ એણે એક ટકોર જે કરી કે રાજા કેવો હોવો જોઈએ. અત્યારે આપણો ધારાસભ્ય આપણો રાજા છે. સિંહ સાધુલા એ જી રાખીશ માજાજી,
પરદેશોની પ્રી પણ ઘરો ઘર ગોળ લાગી આ પ્રજાની તું સુણ હાલાતી એ જી ઘરો ઘર ગોળ લાગી એ જી પ્રજાની તું સુણ હાલાતી એટલું બધું માણસ જયારે હરિહર કર્યું હોય સાહેબ અને એવડું મોટું કાર્ય કર્યું એક આખર તો સમાજ માટે ને જનતા માટે ને એને કીધું ને કે હું ધારું તો સોમનાથમાં પણ કરી શકે સાહેબ ટ્રસ્ટી મંડળ આખું ને હાજર ઉભું રહીએ થઈ શકે ત્રિવેણી સંગમમાં પણ પોતે કરી શકે દેહોત્સર્ગ ભગવાન કાળિયા ઠાકરના ચરણોમાં પણ કરી શકે પણ એને જે જગ્યાએ પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિમાં આવીને જો હું કરું તો મારા એકનું નહીં આ જગતનું કલ્યાણ થાય એ માટે વિશ્વામિત્ર રામને લઈ ગયા સાહેબ વિશ્વામિત્ર જયારે રામને લઈ ગયા અને રાક્ષસોનો સંહાર કર્યો મારીસ અને સુબાહુ સુબાહુને વધ કર્યો અને મારીસને સપ્ત જોજન ઘા કર્યો એની માં તાડકા ને મારી આ એટલાને માર્યા એટલે વિશ્વામિત્ર ઓળખી ગયા કે આ જેના માટે હું યજ્ઞ કરું છું ભગવાન માટે આ ભગવાન નારાયણ આ પોતે આવી ગયા છે એટલે ભગવાનને સ્તુતિ કરી અને વિશ્વામિત્ર એટલું બોલ્યા પ્રભુ હું તમને લાવ્યો છું યજ્ઞના રક્ષણ માટે પણ યજ્ઞ કરું છું પાછું તમારા માટે તો તમે તો આવી ગયા છો તો હવે મારે યજ્ઞની શું જરૂર ત્યારે ભગવાન રામ રામાયણમાં બોલ્યા છે સાહેબ વિશ્વામિત્રને એટલું કીધું મહારાજ તમારે તો કોઈ તકલીફ નથી તમને તો મળી ગયો પણ યજ્ઞ તમારા માટે નહીં હવે જગત માટે તમે યજ્ઞ કરો તમારા માટે નહીં એમ આ માણા ધારાસભ્ય હોય કે ન હોય હું ફેર પડવાનો એ મને કહ્યું પણ સદાય એ આખો પરિવાર સાહેબ જે કાંઈ કરે છે સમાજના રક્ષણ માટે સમાજની સેવા માટે એ જેને આ કાર્ય કર્યું છે એટલે હું એને ધન્યવાદ આપું છું કે એના જે હૃદયની અંદર પોતાની બુદ્ધિનો વાસ થાય અને એ જગહિતાય માટે જગહિત માટે જેણે આવું કાર્ય કર્યું છે એને ફરી ફરીવાર હું ધન્યવાદ આપું છું અને અહીંયા પાછો ફાળો આવ્યો છે હું લખ્યું ભાઈ સરસ આને તમે ગોરધનભાઈ લખ્યું એવું કહો છો મારે પૂછવું જો ને આમાં કક્કામાં જ અક્ષર ન હોય એવા અક્ષર આવે મારે શું કરવું કયો હું તો ગોટે રેડ્યો ગોરધનભાઈ ગોવિંદભાઈ મિજરોલા તેમના તરફથી 1001 રૂપિયા આવશે તાળીના ગગડાથી વધારવા મોટી નોટો લઈ લ્યો કારણ કે લાઈટ ક્યારે ઝટકો ખાઈ નક્કી નહીં બીજા વળે અંદર અંદર વાતો કરે હું ના પાડતો એને ન લવાય એને લાવ્યો કઈ પૈસો થાય અમે તો શું કરી હવે મૂળ 2800 થયેલા ને એમાં લાઈટ ઝટકો ખાઈ ગઈ 5 મિનિટે લાઈટ આવી તો 2800 નહીં ઈ કોક ઉઠાવી ગયું ઈ ઓલા વરાળું ફીરું મંડળ તો બેઠું છું ને એને અમારા કાઠલા પકડ્યા કે તમારી પાસે હતા લઈ કોણ જાય કાઠો કાઠો અરે મેં કીધું એ ભાઈ અમારે એ ભાઈ હોય કાઠો કાઠો એટલે મેં ઓડિયન્સમાં કીધું જે લઈ જાય દઈ જાઓ ભાઈ આ તો ઇજ્જતનો સવાલ 2800ની વાત નથી 2000 દઈ દે પણ બાપા માવીર ભાઈ આમ અમારે ડાયા મને કે આ જળામળા લાઈટો માય ભાઈ કોણ દેવા આવે શરમ લાગે એટલે મેં કીધું 5 મિનિટ લાઈટો બંધ કરી દે અંધારામાં દઈ જાઓ એ 5 મિનિટ પછી લાઈટો બંધ કરી